विद्यार्थियों, आज आप एकाउंट चैप्टर नंबर 3 पागड़ी नो अभ्यास करीशू। समझूती भागीदार पुनर्मूल्यांकन, प्रवेश, निवृत्ति, विसर्जन समय पागड़ीनो प्रश्न उद्भवे छे। पागड़ीनु मूल्यांकन केटलू करूँ? बीजो पॉइंट, सरेराश नफो शोधवानी रीत, तो एक छे सादी अने बीजू भारित, एटले के सादी सरेराश नफो अने भारित सरेराश नफो। ज्यारे नफो वधघट थतो होय ત્યારે સાદી સરેરાશ નફો શોધવામાં આવે છે, જ્યારે નફો ચડતા કે ઉતરતા ક્રમમાં હોય ત્યારે ભારિત સરેરાશ નફો શોધવામાં આવે છે। અને જો દાખલામાં સૂચના હોય તો સૂચના મુજબ જવું। પાઘડી શોધવાની રીત પહેલી, સાદી સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ। तो आ मुजब दाखलो गणवो होय तो तमारे दाखलो बे स्टेप में पूरो थाय। सौ प्रथम स्टेप 1, सादी सरेराश नफो शोधवो, अने बीजू पागड़ी शोधवी। समग्र चेप्टरना आईएमपी दाखलाओ स्वाध्यायना 4-12 छे, तेथी वधु दाखलाओ गणवा नहीं। हवे आपणे રીત 1 દાખલા નંબર 4 અભ્યાસ કરીશું। અહીં દાખલામાં તમને 5 વર્ષ માટેનો નફો આપેલ છે અને પાઘડીની ગણતરી 4 વર્ષની ખરીદીના આધારે કરવાની છે। તો સ્ટેપ 1, સાદી સરેરાશ નફો શોધવો। સાદી સરેરાશ નફો કુલ નફો છેદમાં કુલ વર્ષ। તો 5 વર્ષનો જે આપેલ નફો છે એનો સરવાળો કરી તેને 5 વર્ષ વડે ડિવાઈડ કરવાના, તો 5 વર્ષના નફાનો સરવાળો 740 થશે, અને 5 વડે ભાગતા 1.48 મળશે। સ્ટેપ 2, પાઘડી શોધવી। પાઘડી બરાબર સાદી સરેરાશ નફો ગુણાકારમાં ખરીદીના વર્ષ, 1.48 નફો આવ્યો ગુણ્યા ખરીદીના વર્ષ 4 આપેલ છે, એટલે પાઘડી તમને 5,92,000 મળશે। હવે અહીં સમજૂતી આપું છું તમને કે દાખલામાં નફો વધઘટ થયા કરે છે, તેથી જે સરેરાશ નફો છે એ સાદી સરેરાશ પદ્ધતિ મુજબ ગણાયેલ છે। દાખલા નંબર 5, અહીં પણ દાખલામાં નફો વધઘટ થયા કરે છે, તેથી સાદી સરેરાશ પદ્ધતિ મુજબ પાઘડી ગણવાની રહેશે। તો સ્ટેપ 1, સાદી સરેરાશ નફો સૂત્ર કુલ નફો છેદમાં કુલ વર્ષ। અહીં નફામાં એક રકમ કૌંસમાં આપેલી છે જે નુકસાન ગણાય, ₹20,000, એને માઇનસ કરવા। કુલ નફો 1.50/4 37,500 થશે। પાઘડી એનું સૂત્ર, સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ કરતા 1,87,500 પાઘડી મળશે।